વલસાડના ભાગડાવાડા ખાતે રહેતા અને દૈનિક અખબારમાં પત્રકાર તરીકે સેવા આપતા એવા વરિષ્ઠ પત્રકાર હર્ષદ આહિર અને તેના પરિવાર પર અખબારમાં સમાચાર લખવા બાબતે ભાગડાવાડ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ ધર્મેશ પટેલ અને તેના માતાભારે સાગરીતો જયદેવ દેસાઈ સાગર પટેલ સહિતના ઈસમોએ કરેલા હિંસક હુમલાના વિરોધમાં વલસાડ જિલ્લાના પત્રકારોએ આ ઘટનાને વખોડી કાઢી માતાભારે ધર્મેશ અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદન પત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સુપરત કર્યું હતું. પત્રકારોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર અને એસપી સુનિલ જોશીએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. ગયા શનિવારે આપણા વલસાડના સિનિયર પત્રકાર ગુજરાત મિત્રના પત્રકાર હર્ષદભાઈ આહિર પર ભાગડાવાડના માજી સરપંચ અને વલસાડ તાલુકા ભાજપના માજી પ્રમુખ ધર્મેશ પટેલ એને મળતિયા સાથે મળીને એમના ઘરે જઈને જે હિંચકારો હુમલો કર્યો હતો એ સંદર્ભે અમે આજે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. કારણ કે આ ઘટનાની ગંભીરતા એટલે માટે વધારે છે કે કોઈ દુઃખદ તત્વો હોય કોઈ પત્રકારના ઘરે જઈને હુમલો કરવાની આ પ્રકારની પહેલી ઘટના છે અને એ ઘટનામાં એટલી ગંભીરતા છે કારણ કે એ આરોપીએ માત્ર પત્રકાર પર જ નહીં તો એમને બચાવવા માટે જે એમની પત્ની અને બાળકી જે નાની 1.5 વર્ષની બાળકી છે એના પર બી એણે હુમલો કર્યો. એ વખતે પણ નહીં વિચાર કર્યો કે અમને જો કંઈક થયું તો શું થશે, તો એની આટલી ખરાબ માનસિકતા અને આવી ખરાબ પ્રકારની જે વર્તણૂક છે એ અંગે અમે આજે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરી છે. સખત શબ્દોમાં અમે રજૂઆત કરી છે કે આ આરોપીને તાત્કાલિક પકડવામાં આવે, એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પત્રકાર પર હુમલો કરતાં પહેલાં કોઈ પણ આવા હરામી તત્વો 10 વાર વિચારે અને આ પ્રકારની ઘટના વલસાડ જિલ્લામાં નહીં બને અને વલસાડના પત્રકારો પર સાથે નહીં થાય એ માટે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છે. તમામ પત્રકારોએ રજૂઆત કરી છે અને એમને અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક એની સામે પકડીને એને પગલાં લઈશું.